નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા જાગૃતિ આજે તમારી સમક્ષ પર્યાવરણ વિષયનો પાઠ 2, નામ છે સાપ અને મદારી, લઈને આવી ગઈ છું. સાપ અને મદારી એના વિશે આપણે થોડુંક તો સાંભળ્યું જ હોય. સાપ અને મદારી એ શું છે? તો કે સાપ છે એને મદારી લઈને આવે છે, અને આપણને ખબર હોય તો ઘણીવાર સન્ડે હોય, શાળાએ રજા હોય, તો એ ભાઈ આવે, એની પાસે ડમરું જેવું હોય એ વગાડે, અને લોકો નાના નાના છોકરા હોય બધા ભેગા થાય. પછી તો કે પોતાની ટોપલી હોય એમ કે આની અંદર આમ છે, આની અંદર આમ છે, એના વિશેનું વર્ણન કરે કે કોઈ ડરતા નહીં, એનાથી તમને કાંઈ થશે નહીં, બરાબર. પછી ટોપલી કાઢે અને એમાંથી શું કાઢે? તો કે સાપ. આપણે બધાએ એવું તો જોયું જ હશે, અહીંયા ચિત્રમાં જો કંઈ કેવું છે જ, છે ને? તમે આવા ભાઈને જોયા હશે. એના મોઢામાં શું છે? તો કે એના મોઢામાં છે ને એ બીન છે, એને બીન કહેવાય. એ બીન વગાડે એટલે સાપ છે એની સામે જોવે, અને બીનને જેમ એ મદારી ફેરવે એમ એ સાપ છે એ બીન મુજબ ફરતો હોય છે. આગળના પાઠમાં આપણે જોયું હતું કે સાપ છે એને કાન હોતા નથી, તે સાંભળી શકતો નથી, તો મદારી જેમ બીન વગાડે એમ એ તેની સામે શા માટે જોતો હશે? તો એને સંભળાતું હશે? તો કે ના, પણ જે મદારી છે એ બીનનું હલનચલન કરે છે, એ હલનચલન મુજબ સાપ છે એ ડોલતો હોય છે, તેથી આપણને એમ થાય કે મદારી છે એ સાપને નચાવી શકે છે. આપણો પાઠ કંઈક આપણો એવો જ છે, સાપ અને મદારી. હું આર્યનાથ છું. એક વ્યક્તિ છે, એક પાત્ર છે, એ કહે છે કે જેના વિશે આ પાઠ છે એ. હું કંઈક એવું ખાસ કરી શકું છું કે જે તમારામાંથી કોઈ ના કરી શકે, તો આ આર્યનાથ છે એ આપણે કોઈ ન કરી શકીને એવું કરી શકે છે. શું કરી શકે છે? શું તમે જાણો છો? હું બીન વગાડી શકું છું. તમને અચરજ થશે, તમને નવાઈ તો થઈ ને કે બીન વગાડી શકે, તો બીન એટલે શું? તો કહે છે, હા, હું બીન વગાડી સાપને નચાવી શકું છું. મેં આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. અમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ. એટલે કે મદારી છે એ બીજા કયા શબ્દ તરીકે જાણીતા છે? તો કે કાલબેલિયા. અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે. તે સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા. તે અમને તેમના ભૂતકાળની ઘણી વાતો કહેતા. તો આજે આર્યનાથ છે એના દાદાજી છે, એનું નામ છે રોશનનાથજી, એ પણ જાણીતા મદારી હતા. એ ઘણા સાપ પકડતા હતા, ઝેરી સાપો પકડતા, અને એ ઝેરી સાપોમાંથી તેમનું ઝેર કેવી રીતે કાઢવું એ રોશનનાથજી છે એ આ આર્યનાથને અલગ અલગ રીતે કહેતા. એ કઈ રીતે કહેતા? તો અહીં આપણને વાર્તા સ્વરૂપે કહે છે. આવો તેમની વાર્તા તેમના પોતાના શબ્દોમાં સાંભળીએ. એના વાર્તા સ્વરૂપે આપે છે, તો પેલું કહે છે નાગ ગુંફન. આ પ્રકારની ભાત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીમાં, ભરત ગૂંથણમાં તથા દિવાલ શણગારવામાં વપરાય છે. આ નાગ ગુંફન એટલે શું? તો કે નાગ ગુંફન એ શું છે? તો કે સાપ હોય ને, સાપ એની ઉપર ચામડીમાં ડિઝાઇન હોય, એટલે કે અલગ અલગ આકારની એની ચામડી હોય, એની ઉપર એવી લેયર હોય, મીન્સ કે આમ પાતળા પાતળા ભાત હોય એવી. તો એ ભાતનો ઉપયોગ આપણે ક્યાં કરે છે? તો કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં રંગોળીની અંદર, ભરત ગૂંથણમાં ને દિવાલ શણગારવામાં એ ડિઝાઇન છે એ વપરાય છે. કઈ ડિઝાઇન? તો અહીંયા જો તમને આપી છે, આ પ્રકારની ડિઝાઇન છે આપણે ઘણી જગ્યાએ જોઈ હોય. તો આને કેવી ભાત કહેવામાં આવે છે? નાગ ગુંફન. એનાથી ઘણી કપડામાં એવી ડિઝાઇન રાખે છે, ઘણા લોકો એવી રંગોળી કરે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ ડિઝાઇનનો વધારે ઉપયોગ થાય છે. હજી આગળ જોઈએ તો અહીંયા વધારે જો તમને સાપ હોય એવી ડિઝાઇન આપી છે. આપણે બધાએ સાપ જોયો જ હોય, કોઈ એવું છે જેને સાપ ન જોયો હોય? આ શેનું ચિત્ર છે? આપણે બધાએ જોયું જ છે. આપણે ઘણીવાર મમ્મીને સાથે લઈ જતા હોય, અથવા કોઈ મોટા ભાઈ બહેન હોય એની સાથે જતા હોય. આ શેનું ચિત્ર? તો કે મદારીનું. હવે તો કે અહીંયા એક આ આર્યનાથ છે એ વાર્તા કહે છે, આપણને શું કહે છે? મારા દાદા અને પરદાદાના સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, કે પેઢી દર પેઢી, કે પપ્પા એનો છોકરો, પછી એનો છોકરો, એવી રીતે બધા મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, મીન્સ કે જોડાયેલા છે. સાપ અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે, કે સાપ છે એની સાથે સંકળાયેલા છે. સાપ સાથે કારણ કે મદારીના ખેલ કરવા હોય તો સાપ તો પહેલા જ હોય. અમે સાપને વાંસની ટોપલીમાં એક ગામથી બીજા ગામ ફરતા, અને જ્યારે ગામમાં ઊભા રહેતા ત્યાં અમારી આજુબાજુમાં ટોળું ભેગું થઈ જતું,
કે આ જે આર્યનાથ છે એના દાદાજી છે એ લોકો બધાએ મદારીના ખેલ કરવા જવા હોય તો એક ગામથી બીજા ગામ વાંસની ટોપલી લઈને એની અંદર સાપને રાખે અને બધે એને લઈ જતા. જ્યારે ખબર પડે ગામમાં કે મદારી આવ્યા છે તો ઘણા બધા લોકો ત્યાં એકત્રિત થઈ જાય. પછી અમે અમારી ટોપલીમાંથી સાપ બહાર કાઢતા. પછી ટોપલીમાંથી સાપ બહાર કાઢે ખેલ બતાવ્યા પછી લોકો ઊભા રહેતા તેઓ જાણે છે કે અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ રહેતી. અમે એ ઔષધિઓ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા. હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો કે એ લોકો શું કરતા પહેલાંના સમયમાં, કે પહેલાંના સમયમાં જો ટીવી કે એવું કંઈ મનોરંજન નહોતું બરોબર, તો આ મદારીના ખેલ હોય તો કેટલા બધા લોકો એકત્રિત થઈ જતા અને ખેલ પૂરો થઈ જાય ને પછી આપણે શું હોય તો કે વહી જાય. તો કે ના, ત્યારના લોકો છે એ વહી ન જતા, કારણ કે ત્યારે ડૉક્ટર છે એક ગામમાં એક જ હોય અને ઘણીવાર સારવાર ડૉક્ટરને ખબર હોય પણ ડૉક્ટર આવે તો ત્યાં મોડું થઈ ગયું હોય, માણસ મૃત્યુ પામે. તો આ સાપને મદારીના લોકો જે ખેલ કરતા હોય એ લોકો પાસે ઘણી એવી જંગલની અંદર મળતી હોય એવી ઔષધિઓ હોય એની પાસે ક્યાંથી હોય? તો કે એ લોકો સાપને પકડવા જંગલમાં જતા હોય ને તો એ લોકો ઘણું જાણતા હોય કે આ ઔષધિથી આ ઉપચાર થઈ શકે. તો અહીંયા કહે છે કે આર્યનાથ છે એ પણ જંગલમાંથી જે છોડ હોય એમાંથી ઔષધિ એકત્રિત કરે અને ગામમાં આવે પછી સાપ અને મદારીના ખેલ બતાવીને અલગ અલગ ઔષધિઓ છે ગામના લોકોને આપે અને કહે છે કે આનો આ દવાનો ઉપચાર આ છે. કારણ કે એ સમયે ડોક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા. આ રીતે અમે અમારું ગુજરાન ચલાવતા. એટલે કે આર્યનાથને એ છે એ પૈસા એ ઔષધિ આપે એના બદલામાં પૈસા અથવા અનાજ મેળવતા અને એનું ગુજરાન ચલાવતા હતા. ક્યારેક કોઈને સાપ કરડ્યો હોય તે જગ્યાએ મને બોલાવવામાં આવતો. ડંખના નિશાન પરથી હું જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે. તે પછી હું તેના માટે ઔષધિ આપતો. જો ક્યારે સાપ કરડ્યો હોય ત્યારે આર્યનાથ નામનો વ્યક્તિ છે જે આપણને વાર્તા કહે છે એને બોલાવતા, ડંખના નિશાન ઉપરથી કહેતો કે આ સાપ ઝેરી છે બિનઝેરી છે, અથવા એને ખબર પડે કે આ સાપ આ છે તો એ મુજબ એનું ઉપચાર કરી આપતો. પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો ન હતો. પણ ઘણીવાર એવું બને કે દૂરની જગ્યા હોય, કોઈ બીજા કામમાં હોય, સંદેશો મળે ત્યાં સુધીમાં એ સમયસર ન પહોંચી શકે તો શું થાય? તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે, પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. કે બધા સાપ ઝેરી ન હોય ને અમુક સાપ હોય એના ડંખથી તરત જ મૃત્યુ થઈ જાય છે. આપણે ઘણા સાપના સાંભળ્યા હશે, કાળોત્રો, કળચિત્રો, અજગર. અજગર તો એ એક આમ મોટું સાપ કરતા અલગ જ પ્રજાતિ થઈ જાય. પછી ધામણ બરોબર, એવા બધાનું સાંભળવું હોય તમે તમારા મમ્મી પપ્પા પાસેથી સાંભળશો તો એ પણ તમને કહેશે કે મમ્મી મમ્મી આ અલગ સાપ હોય એમાંય અલગ અલગ પ્રકારના હોય, તો હા એ તમને એના વિશે વધુ માહિતી આપશે. ક્યારેક ખેડૂતો છે એ સાપ સાપની બૂમો પાડતા મદદ માંગવા આવતા ત્યારે હું તે સાપ પકડી લેતો. ક્યારેક ખેડૂતો છે એ પણ કહેતા કે અહીંયા સાપ છે, સાપ છે અમારા ગામમાં અથવા અમારા ખેતરની અંદર સાપ નીકળ્યો, ત્યારે આ વ્યક્તિ છે એ સાપને પકડી લેતા. છેવટે તો હું બાળપણથી જ સાપ પકડવાનું કામ કરતો હતો. એટલે કે આર્યનાથ છે એ શું કામ કરતા? તો કે સાપ પકડવાનું. ઓહ, તે દિવસો સારા હતા. અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા. કે સાપ અને મદારી છે એ લોકોનું મનોરંજન પૂરું પાડતા, સાથે સાથે સાપ વિશેની માહિતી પૂરી પાડતા. જો કોઈ સાપે તેને ડંખ માર્યો હોય તો તે ડંખનો ઉપચાર કેવી રીતે કરવો એના વિશે માહિતી આપતા. એ રીતે સાપ અને મદારી છે એ મદારી લોકો છે એ લોકોને ઘણી રીતે ઉપયોગી હતા. અમે તેમનું મનોરંજન પણ કરતા. તે અત્યારના સમય જેવું ન હતું જ્યારે લોકો મનોરંજન માટે ટેલિવિઝન જોતા હોય છે. કે અત્યારે આપણે મનોરંજન માટે શું કરીએ? તો કે ટીવી જોઈ. પણ ત્યારે ટીવી નહોતા તો ત્યારે શું કરતા? તો કે લોકો જ લોકોનું મનોરંજન કરતા. જ્યારે હું મોટો થયો ત્યારે મારા પિતાજીએ મને સાપના ઝેરી દાંત કાઢતા શીખવ્યું. તેમણે મને સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી તે પણ શીખવ્યું. એટલે કે મારા દાદાજીએ મને જ્યારે હું જેમ મોટો થતો ગયો એમ મોટો થયો ત્યારે ઝેરી દાંત સાપના કેવી રીતે કાઢવા, સાપની ઝેરની નળી કેવી રીતે બંધ કરવી એ બધું શીખવ્યું. હવે આટલું આપણે ભણ્યા એના ઉપરથી વિચારો અને મને કહો, શું તમે ક્યારે સાપ જોયો છે? ક્યાં? તો કે હા, આપણે સાપ જોયો છે ઘણીવાર મદારી પાસે. એ સિવાય કોઈ પ્રાણી સંગ્રહાલય હોય જેમ કે પ્રદ્યુમન પાર્ક છે આપણે રાજકોટમાં, તો ત્યાં આપણે સાપ જોયો હોય.
શું તમે તેનાથી ડરો છો, કેમ ડરો છો? તો કે હા, આપણે તેનાથી ડરીએ છીએ. કેમ? તો કે ઘણા સાપ હોય એ ઝેરી સાપ હોય છે, જેના ડંખથી માણસ મૃત્યુ પામે, તેથી આપણે એનાથી ડરીએ છીએ. શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? તો કે ના, ઘણા સાપ છે એ ઝેરી હોતા નથી. શું તમને કોઈને બીન વગાડતા જોયા છે? ક્યાં? તો આપણે બીન વગાડતા કોને જોયા હોય? મદારીને. તો કે શેરીના નાકે, અથવા ઘણીવાર આપણે સર્કસ હોય ત્યાં સાપ મદારીને સાપ સામે બીન વગાડતા જોયા હોય છે. પ્રકરણ એકમાં તમે જોયું કે સાપને કાન હોતા નથી. શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે? તમે શું માનો છો? તો સાપને કાન નથી હોતા, તેથી તે બિન હલે તેમ તે નાચતો હોય છે. આ અત્યાર સુધીમાં આપણે જોયું કે સાપ છે એ મદારી સાથે કેવી રીતે સંકળાયેલો છે, કે સાપ અને મદારી છે બંને સાથે હોય છે, અને સાપને લીધે એ મદારી છે ખેલ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે. અત્યાર સુધી આપણે આટલું જોયું. આગળના ભાગમાં આપણે સાપના વિવિધ પ્રકાર વિશે વધુ વિગતે જોઈશું.